નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કલરવ ગુજરાતી ધોરણ 1માં શાળા તત્પરતા 2માં આગળનો અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો, આપણે શાળા તત્પરતા 2માં એક સરસ મજાનું ચક્કીબેનનું બાળગીત ગાયું, એક સરસ મજાનો આનંદી કાગડો છે કે જેની આપણે વાર્તા કરી કે રાજા છે એને આનંદી કાગડાને કેટલાય બધી સજા કરી તો એ આનંદી કાગડો બધી પરિસ્થિતિમાં આનંદમાં જ રહેતો, ખુશખુશ જ રહેતો. તો આજે આપણે એક સરસ મજાનું બાળગીત ગાવાનું છે. તો બાળ મિત્રો, તમારી પાસે ઘણા બધા રમકડા હોય ઘરે રમવામાં, તો તમારી પાસે ઘણા બધા પાસે ઢીંગલી બેન હશે રમવામાં, કે જેને તમે ખવડાવતા હોય ઘરે, પીવડાવતા હોય, નવડાવતા હોય, તમારા ભેગી સુવડાવતા હોય. તો આજે આપણે એવા સરસ મજાના ઢીંગલી બેન છે એની આપણે બાળગીત ગાવાનું છે. તો ઢીંગલી બેન છે, જો અહીંયા છે એક છોકરી છે, એ ઢીંગલી બેનને માથામાં સરસ મજાની ચૂંદડી ઓઢાડીને તૈયાર કરે છે. પછી જો અહીંયા ટબમાં બેસાડીને નવડાવે છે. અહીંયા જો થાળીમાં લાડુ આપ્યો છે, અહીંયા ઢીંગલી બેનને જમાડે છે. અહીંયા જો ઢીંગલી બેનને પાટલા ઉપર બેસાડ્યા છે. અહીંયા ઢીંગલી બેનને ગાડીમાં બેસાડ્યા છે. તો આપણે સરસ મજાનું ચાલો બાળગીત ગાઈશું ને. ઢીંગલી મારી ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલબા બોલાઈને કેમ બોલાવું કેમ બોલાવું, ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, તો પણ તે બોલતી નથી, ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, સોનાના પાટલે બેસાડું જમવા, તો પણ તે ખાતી નથી, પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલાટ હુકતા, તો પણ તે ગાતી નથી, પહેરાવું ઝાંઝરીને રેશમી જબલું, ઘૂમ ઘૂમ નાચુંને વગાડું તબલું, તો પણ તે નાચતી નથી, ચાંદા મામા તો આકાશે રમતા, બાબા ગાડીમાં ઢીંગલી બેન ફરતા, મારે પણ બોલવું નથી, ખાતી નથી પીતી નથી, ડીંગલી મારી બોલતી નથી. બાળ મિત્રો, મજા આવી ને? ઢીંગલીના તમે તમારી સાથે તમે બોલો તો એ બોલે છે, ના બોલે? ઢીંગલી છે એને તમે જમવા બેસો તો તમે એને ખવડાવો તો એ ખાય, ના ખાય? એને તમે મોરને, પોપટને, મેનાને બધું બતાવો તો એ જોવે, ના જોવે? એને બાબા ગાડીમાં બેસાડીને ફરવા લઈ જાઓ તો પણ એ બોલે નહીં. હવે એવી જ રીતના એક બિલાડી બેન છે કે જેના વિશે આપણે બાળગીત ગાઈશું. બાળકો, બિલાડી જોઈ છે ને બધાએ? બધાના ઘરે આવતી હોય છે બિલાડી, મ્યાઉ મ્યાઉ કરતી હોય છે, ગમે ને બિલાડી? બિલાડી કેવી હોય? કેટલાય બધા કલરની હોય, અલગ અલગ, ક્યાંક ભૂરા કલરની હોય, ક્યાંક કાળા કલરની હોય, એની આંખો કેવી ચમકતી હોય છે, સરસ મજાની જોઈ છે ને બિલાડી? ઘરમાં દુઆઈને દૂધ પડ્યું હોય તો કેમ ચપ ચપ ચાટી જાય છે ને? તો આપણે એક બિલાડી બેન છે એના વિશે બાળગીત જોશું. મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય દહીં ખાય, ગીતો ચપ ચપ ચાટી જતી, ઉંદરને ઝટપટ ઝાલે છે, પણ કૂતરાથી બીતી ચાલે છે, તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. હવે જો આ છોકરો છે એ એમ કહે છે કે મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે એટલે સરસ મજાની છે,
તે ધીમે ધીમે ચાલે છે, તે અંધારામાં ભાળે છે એટલે જોઈ શકે છે. અંધારામાં પણ એ ઉંદરને કે કોઈ પણ ખાવાની વસ્તુ હોય, દૂધ કે દહીં, તો એ જોઈ શકે છે. બિલાડી શું ખાય? તો કે દૂધ ખાય, દહીં ખાય, અને ઘી છે તો એની જીભથી ઝટપટ ચાટી જાય છે અને તે ઉંદરને પણ ઝટપટ ચાલી લે છે. ઉંદરને પકડીને બિલાડી ખાઈ જાય છે અને કૂતરાથી તો બીવે છે. બિલાડી છે એ કૂતરાથી બીવે છે. જો આ કૂતરા ભાઈ છે, અહીંયા ઉંદર છે, આ બિલાડી બેન છે, અને બિલાડી હોય તો એના ડીલ પર, ડીલ પર એટલે એના રૂચા ઉપર ચટાપટાવાળા ડાઘા હોય, એટલે એ મારા ઘરના વાઘ જેવી લાગે છે. હવે બાળમિત્રો જો અહીંયા છે, ચકલી ઉડે ફર એવી એક રમત રમવાની છે, તો તમે બધા પણ ઘરે તમારા બાળમિત્રો સાથે, શેરીમાં અને તમારા મમ્મી પપ્પા જોડે ને આ રમત રમતા હો છો ને? ન રમતા હોય ને તો હવે રમજો, મજા આવશે. સરસ.